गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण पांच विषय गुजराती एना अंदर पाठ नंबर त्रण जो आपेलो है मेहनत नो रोटलो, तो एनी वात आपणे चर्चा करवानी छे। तो वात करीए आपणे मेहनत ना रोटलानी, तो एमां साहित्य प्रकार एनो जे छे ए बोधकथा आपेली छे अने लेखक जे छे ए पन्नालाल पटेल छे। तो आ पाठना अंदर आपणने मेहनत कर्या पछी आपणने केटलो संतोष द्वारा आपणे काम करीए छीए एनी वात एना अंदर आपवामां आवेली छे। अने बीजी वात महत्वनी ए छे के व्यक्ति जे छे ए मेहनत कर्या पछी परिश्रम कर्या पछी जो एनो बदलो मेळवे छे, एनो लाभ मेळवे छे, तो एने केटलो संतोष थाय छे एनी वात आपणने आ पाठना अंदर करवामां आवेली छे। एना अंदर मोची भगतनी वात आवे छे अने साधु बंदेनो वच्चेनो संवादनी वात आवे छे। तो एना अंदर जे मोची भगत जे छे ए पोतानी मेहनत द्वारा कार्य करी अने केटलो संतोष मेळ्यो छे एनी वात अहींया आपणने सांभळवा मळशे। मतलब के बोध कथा छे कि जेना परथी आपणने कंईक प्रकारनो बोध मळे छे। तो एना अंदर पहली आपणे वात कर लईए के शब्दार्थ। तो विद्यार्थी मित्रों, तमे तमारू पुस्तक जे छे ए साथे राखजो के जेना कारणे तमे पुस्तकना अंदर जोई अने आ जे वात करी रह्यो छु समजावु छु ए तमने समजण योग्य रीते पड़ी सके। तो शब्दार्थनी वात करीए तो पहला शब्द के आप्यो छे पगरखा। तो नॉर्मली आपणे वस्तु समजी शकीए छीए कि पगरखा एटले शू। तो पगरखा जेने पगमां पहेरवामां आवे छे एवी वस्तु कि जो पगनुं रक्षण करनार, मतलब के चप्पल का तो जोड़ा, घणा लोको कहता होय छे जोड़ा पहेर्या छे का तो चप्पल, तो बधा नॉर्मली आपणे कहता जोईए छे। अंदर बूट पण आवी जाय, सैंडल पण आवी जाय अने पगनुं रक्षण करनार एटले मतलब के चप्पल छे ने पगरखा तरीके ओळखवामां आवे छे। बीजी वस्तु एक सवाल लीधो छे हरामનો। હરામનો મતલબ કે મહેનત વગરનો। તમે કઈ પણ પ્રકારની મહેનત કરી નથી અને જો વસ્તુ તમે મેળવો છો તો એ વસ્તુ તમને શું કહેવામાં આવે કે હરામનો છે। અમુક લોકો અમુક તમે સમયે તમે સાંભળતા હશો કે આ તો હરામી છે, હરામનો પૈસો લીધો છે, મતલબ કે એમને હરામી મતલબ મહેનત વગરનો છે, કોઈ પણ પ્રકારની મહેનત કરતો નથી, મહેનત કર્યા વગર તમે પૈસા મેળવો તો એને હરામનો પૈસો તરીકે ઓળખવામાં આવે છે। તો હરામનો એટલે મહેનત વગરનો। એના પછીનો શબ્દ આપ્યો છે પારસમણી। તો ક્યાંક તમે સાંભળ્યું છે કે પારસમણી જે છે એને ક્યાંક અટકાવવામાં આવે તો સોનું બની જાય છે, તો એના અંદર સમજાવવા જોઈએ સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર મણી। એક મણી આવે છે મતલબ કે જે નાગમણી જેવી એક મણી આવે છે, એ મણીને જો તમે લોઢું મતલબ કે જે લોખંડ જે છે એને જો ખાલી સ્પર્શ કરવામાં આવે તો જે લોખંડ છે એ સોનું બની જાય છે। તો એવી આ પારસમણીની વાત અહીંયા પણ કરવામાં આવી છે। આગળ વાત કરીએ છીએ ગમ। ગમ એટલે સમજ અને ગર્વ એટલે અભિમાન, અહંકાર, મદ, બડાઈ, ઘણા બધા સમાનાર્થી શબ્દો જે છે આપણા સમાનાર્થી શબ્દોમાં ઉપયોગમાં આવ્યો શબ્દ છે ગર્વ એટલે અભિમાન, અહંકાર। ઓકે, તો આ એના શબ્દાર્થ હતા। આપણે હવે આપણે જે પાઠ જે છે એની શરૂઆત કરીએ, એની થોડી પ્રમાણે જે આગળનો જે ભાગ છે એને સમજીએ, પછી આપણે પાઠની શરૂઆત કરીએ। તો આના અંદર કે આ બોધકથાના અંદર શર્મ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો મહિમા અહીંયા આપવામાં આવેલો છે કે જેમાં મોચી ભગત વગત જે છે એ મફતનું સ્વીકારવાની સ્પષ્ટ ના પાડે છે અને આમ મોચી ભગત દ્વારા આપણને શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો બોધ મળે છે। તો આ પાઠના અંદરથી આપણને ખાસ કરીને જે જે વસ્તુ જાણવા મળે છે એમાં શ્રમ, શ્રમ મતલબ કે મહેનત આપણે કરતા હોય, પરિશ્રમ કરતા હોઈએ છીએ તે, અને પ્રામાણિકતા મતલબ કે આપણે જે પ્રામાણિકતા દાખવવી જોઈએ, મતલબ જે વસ્તુ યોગ્ય છે એને યોગ્ય રીતે જ કરવી, એમાં કોઈ પણ પ્રકારનો આપણા દ્વારા કોઈ વધારો ઘટાડો કે ના કરવો જોઈએ, અને યોગ્ય પ્રામાણિકતા દાખવવી એની વાત અહીંયા કરવામાં આવેલી છે, એમાંથી આપણને બોધ પ્રાપ્ત થાય છે। તો આ ચલો આપણે પાઠને સમજીએ। વિદ્યાર્થી મિત્રો, તમે બધા તમારા પુસ્તક જે છે એ પુસ્તકને સાથે રાખો તો જેથી હું જે ભણાવી રહ્યો છું એ વસ્તુ જે છે તમે સમજી શકો। તો અહીંયા પેજ પર તમે 8 પર તમે જોઈ શકો છો કે એક ચિત્ર આપેલું છે કે જેના અંદર ત્યાં મોચી ભગત મતલબ કે ભાઈ પછી મોચી ભાઈ છે અહીંયા બેઠેલા છે અને એમના બાજુમાં સાધુ સામે ઉભેલા છે, એ ચિત્ર તમે જોઈ શકો છો। તો એ બંને જેના સંવાદ કરે છે તો એની વાત આવે છે। તો કે કાશી નગરીમાં એક મોચી રહેતો હતો અને તે બહુ પ્રામાણિક હતો, સંતોષી પણ એટલો જ કે છે। કાશીનગરીની વાત કરવામાં આવી છે જેને આપણે બનારસ તરીકે, વારાણસી તરીકે ઓળખીએ છીએ, એ આ કાશીનગરી, એ કાશીનગરીના અંદર એક મોચીભાઈ રહેતો હોય છે અને એ ખૂબ જ પ્રામાણિક હોય છે અને સંતોષી પણ એટલો જ હોય છે કે એને એની મહેનત પ્રમાણેનું બદલો મળી જાય, વળતર મળી જાય એટલે એ વ્યક્તિ સંતોષી, સંતોષ પ્રાપ્ત કરી દે। એકવાર સાધુ આવીને મોચીને પૂછવા લાગ્યા, મોચી ભગત મારા પગરખાનું શું પડે? એક વખત સાધુ આવે છે એક દિવસ અને સાધુ આવી અને મોચી ભગતને પૂછવા લાગે છે કે મોચી ભગત મારા જે પગરખા, મારા પગના પગરખા છે એનું શું પડે, શું પડે મતલબ કે કેટલા રૂપિયા થશે એવા અર્થમાં કહેવા માગે છે। ત્યારે મોચી ભગત સામેથી કહે છે કે મારી પાસે સિવેલા નથી મહારાજ। ત્યારે મોચી ભગત જે છે એ આ સાધુને કહે છે કે મહારાજ મારી પાસે આ સિવેલા પગરખા તૈયાર નથી। ત્યારે સાધુ સામેથી કહે છે
કે સીવી દો તો શું લો, મતલબ કે જો તમારી પાસે સીવેલા નથી તો કંઈ નહીં, પણ જો તમે સીવી લો તો તમે શું લો, કેટલા પૈસા લો, એની વાત પ્રશ્ન કરે છે. તો મોચી ભગત જે છે એ સામેથી કહે છે કે 150 રૂપિયો, 1 રૂપિયો ને 50 પૈસા, મતલબ કે 150 રૂપિયો લઈશ. સાધુને નવાઈ લાગી કે બીજાઓએ 2 રૂપિયા દેખાડ્યા હતા, પછી ઘટાડીને 150 રૂપિયો સુધી આવ્યા, પણ આને તો મૂળમાં જ 150 રૂપિયો કહ્યો. સાધુએ પૂછ્યું, 150 તો કહેવાનો પણ લેવાના કેટલા? ત્યારે સાધુને નવાઈ લાગે છે કે બીજી જગ્યાએ જ્યારે હું પ્રશ્ન જ્યારે પૂછું તો બીજાને લોકોને કીધું કે મારે આ રીતે જોડા લેવા છે, મતલબ કે પગરખા લેવા છે, તો એ લોકોએ ડાયરેક્ટ સીધા 2 રૂપિયા દેખાડ્યા હતા, અને પછી જ્યારે મન વાત કરે છે ત્યારે 150 રૂપિયો કહે છે, પણ આને તો મૂળમાં જ મતલબ શરૂઆતમાં જ એને 150 રૂપિયો કીધો છે. એટલે સાધુને એક નવાઈ લાગે છે, સાધુ પરથી પૂછે છે કે 150 તો કહેવાનો, પછી લેવાના કેટલા? ત્યારે મોચી સાધુ સામે જોઈને હસવા લાગે છે અને કહે છે કે જે કહેવાના એ લેવાના મહારાજ, આપની ઈચ્છા હોય તો બનાવું. તો શું કહે છે કે મહારાજ હસવા લાગે છે કે જે કંઈ આપણે કહીએ છીએ એ જ આપણે લેવાના, એમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ મળશે નહીં. જો આપની ઈચ્છા હોય તો તમે બનાવવાના, બાકી તમારી ઈચ્છા ના હોય તો કંઈ નહીં, એ રીતે વાત કરે છે. સાધુએ કહ્યું, અચ્છા બનાવો, ક્યારે આપશો? સાધુ પર પ્રશ્ન કહે છે કે ભાઈ એક કામ કરતા તમે જોડા બનાવી દો, પગરખા બનાવી દો, પણ આપશો ક્યારે? ત્યારે મોચી બોલ્યો કે પરમ દિવસે, આ વખતે. પરમ દિવસે તો આપણને ખબર હોવી જોઈએ કે પરમ દિવસ એટલે કયો દિવસ, મતલબ કે આજે, તો આજનો દિવસ. કાલ મતલબ આવતીકાલ, એટલે હવા પછીનો દિવસ. આજે આપણે વાત કરીએ તો આ સોમવાર છે, તો કાલ આવતીકાલ એટલે મંગળવાર આવશે, અને પરમ દિવસે એટલે એના પછીનો દિવસ, આજના 2 દિવસ પછીનો દિવસ, મતલબ કે બુધવાર, એ પરમ દિવસ થાય છે. એટલે કહે છે કે પરમ દિવસે એટલે કે 2 દિવસ પછી તમને મળશે. સાધુ કહે કે જરૂર હો, મારે પરમ દિવસે સાંજે જવું છે, માટે ઢીલ ન થાય. કહે છે કે મારે પરમ દિવસે સાંજે બહાર જવાનું છે, માટે ઢીલ ન થાય, મતલબ કે દિવસે આ ભૂલી જવાય નહીં, અને મારા પગરખા જે છે એ તમે તૈયાર કરીને રાખજો. મોચી કહે, જાઓ કે ન જાઓ, પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે. મોચી કહે છે કે તમે જાઓ કે ના જાઓ એ તમારા ઉપર ડિપેન્ડ છે, પણ પરમ દિવસે તમને આ સમયે તમને તમારા પગરખા મળી જશે. પણ સાધુને મોચીના વાયદા પર જરા પણ વિશ્વાસ નહોતો. વાત ક્યાં આવે છે? તો કે સાધુ જે છે એ સાધુને મોચીના જે વાયદો કર્યો છે, મતલબ સમય આપ્યો છે કે 2 દિવસ પછી પરમ દિવસે આવીને લઈ જજો, પણ એ વાતના ઉપર આ સાધુને એમના ઉપર વિશ્વાસ હોતો નથી. બીજા દિવસે વળી અને મોચીને ત્યાં આંટો માર્યો. મોચીને પૂછ્યું, મોચી ભગત કેટલે આવ્યું આપણું કામ? મને વિશ્વાસ નથી, માટે બીજા દિવસે ફરી આંટો મારે છે. અને ફરી આંટો મારીને મોચી ભગતને પૂછે છે કે મોચી ભગત આપણું કામ કેટલે આવ્યું છે? ત્યારે મોચીએ કહ્યું, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. કહે છે કે તમે બેફિકર રહો, કોઈ પણ પ્રકારની ચિંતા કરતા નહીં, ફિકર કરતા નહીં, તમારો વાયદો જે તમને કર્યો છે, તમને જે સમય આપ્યો છે એ સમય હું ચૂકીશ નહીં. આવી વાત આ જે મોચી ભગત છે એ સાધુને કહે છે. છતાંય સાધુને શાંતિ ન વળી. ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો, લાવને જરા મોચીને ત્યાં આંટો મારું. બીજા દિવસે તો આવે જ છે, પણ ત્રીજા દિવસે ફરી પાછી કે વિચાર કરે છે, લાવો તારે સવારમાં સવારમાં સાધુને ત્યાં, સાધુ જે છે વિચાર આવે છે કે લાવને તારા મોચી ભગતને ત્યાં એક આંટો મારતા હોય કે મારા પગરખા તૈયાર થયા છે કે નહીં. પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી. વા ફેરે શું થાય છે કે જે મોચી જે છે એ સાધુની કિંમત કરે છે, મતલબ એને સમજે છે. કે તેણે કહ્યું કે મહારાજ તમને માણસ પારખતા આવડતું નથી. હવે આ વખતે મોચી ભગત જે છે એ આ સાધુને કહે છે કે મહારાજ તમને જે માણસ જે છે એને પારખતા આવડતું નથી, કારણ કે આખી દુનિયા જૂઠ બોલે છે એમ જ તમે માનો છો. કહે છે કે આખી દુનિયા જે જૂઠ બોલે છે એમ તમે માનો છો. નાહક શું કામ ધક્કા ખાઓ છો? કહે છે કે નાહકના મતલબ ખોટા, બિનજરૂરી શા માટે ધક્કા ખાઓ છો? સાંજે આવજો, જાઓ સાંજે તમે આવજો, તમારો સમય સાંજનો કીધેલો છે તો તમે સાંજના સમયે આવજો, તમને તમારા પગરખા મળી જશે, એમ કહી અને કહે છે કે તમે તારે અત્યારે જાઓ. સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખા બિલકુલ તૈયાર હતા. કહે છે કે સાંજનો જે સમય આપેલો હતો એ સમય પ્રમાણે જ્યારે સાધુ આવે છે ત્યારે જે આ પગરખા હોય છે બિલકુલ કમ્પ્લીટ તૈયાર હોય છે. આ જોઈ સાધુ મોચી ઉપર ખૂબ જ ખુશ થયા અને તે સમજી ગયા કે મોચી સાચુકલો છે, ખરેખરો ભગત છે, કદી જૂઠું બોલતો
नहीं। ज्यारे आ साधु आवे छे अने जेना अपना पगारखा जुए छे के बिल्कुल कम्प्लीट तैयार छे, त्यारे साधु समझी जाय छे, खूब खुश थई जाय छे के आप जे मोची छे खूब साचू कलो छे, खरेखरो भगत छे अने कदी झूठ बोलतो नहीं। साधुए तेने 2 रुपया आप्या, मोची पासे छूटा पैसा न हता। हवे शुं थाय छे के साधु एने 2 रुपया आपे छे, એમની નક્કી રૂપમાં રકમ કરી હતી 1.5 રૂપિયો, પણ સાધુ એને આપે છે 2 રૂપિયા, એટલે મોચી પાસે છૂટા પૈસા હોતા નથી। તે પૈસા લઈને ઊભો થાય છે, કોણ ઊભો થાય છે તો મોચી ભગત જે છે એ પૈસા લઈને ઊભો થાય છે। કારણ કે શું કહે છે કે તેણે સાધુને કહ્યું કે જરાક ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનેથી પરશુરણ લઈને આવું છું। કે સાધુ મહારાજ તમે થોડી વાર અહીંયા ઊભા રહો, હું જામે સામેની દુકાન છે ત્યાંથી પરચુરણ મતલબ કે પૈસા ખુલ્લા લઈને આવું છું। કારણ કે 2 રૂપિયા આપ્યા હતા ને એને લેવાનો તો 1.5 રૂપિયો, અને 50 પૈસા પાછા આપવાના હતા, તો કે હું ખુલ્લા લઈને આવું છું, પરચુરણ લઈને આવું છું, તો હું તમને 50 પૈસા તમને પાછા આપી દઉં। સાધુએ કહ્યું રહેવા દો ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીશું। સાધુ શું કહે છે કે રહેવા દો, મારે તમારા પાસે 50 પૈસા પાછા લેવા નથી, એ પૈસા જે છે એની તમે મારા તરફથી તમાકુ પીજો। મોચી કહે કે હું તમાકુ પીતો નથી મહારાજ, મોચી કહે છે કે હું તમાકુ પીતો નથી મહારાજ, મારે તમારા પૈસા જોઈતા નથી, તો આપણા તરફથી પગારખા સીવવા માટેની દોરી લાવજો। કહે છે કે તમે જો તમાકુ ના પીતા હોય તો કંઈ નહીં, પણ આપણા તરફથી મતલબ મારા તરફથી તમે પગારખા સીવવા માટેની જે દોરીની જરૂર હોય છે એ દોરી લાવી દેજો। તારે સાધુબાજી મોચી ભગત કહે છે કે ના મહારાજ, હરામનો પૈસો મને ન ખપે। કહે છે કે ના મહારાજ, મારા હરામનો પૈસો ખપે નહીં, મતલબ મારે હરામનો પૈસો મહેનત વગરનો પૈસો જોઈતો નથી। મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો, સાધુ તો મોચીની ભાવના જોઈ એના પર ખૂબ જ ખુશ થયા। મોચી જે છે એ સામેની દુકાને પરચુરણ ખુલ્લા પૈસા લેવા માટે જાય છે, અને આ જે મોચીની જે ભાવના છે કે હરામનો પૈસો ના લેવો, કોઈના પાસેથી પૈસા વધારે ના લેવા, અને જે પણ એનો હક થતો એને પાછો આપી દેવો, આવી જે વાત છે ભાવના છે એ જોઈને જે સાધુ છે ખૂબ જ ખુશ થઈ જાય છે। તેમણે હળવેક રહીને જોડીમાંથી પારસમણી કાઢ્યો, કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારોને પારસમણી ઘસી દીધો। પરિસ્થિતિ શું થાય છે કે આ જે સાધુ છે ખૂબ ખુશ થઈ જાય છે, અને એ પોતે પોતાની જોડી મતલબ કે જે એમના પાસે જે રાખતા હોય છે વસ્તુઓ રાખવા માટે એના અંદરથી એ નીકાળે છે પારસમણી, અને પારસમણી નીકાળી અને જે મોચીના જે ઓજારો જે છે એરણ છે કે અથોડી છે કે આ જે એના ઓજારો જે છે એ ઓથા ઓજારોને આ પારસમણી ઘસે છે। હવે આ ઓરા જે ઓજારો જે છે આપેલા છે એ લોખંડના છે મતલબ લોઢાના છે, અને લોઢાના જે ઓજારો જે છે એને આ પારસમણી ઘસવાના કારણે શું થાય છે તો એ ઓજારો જે છે સોનાના બની જાય છે, અને બધા જ ઓજારો સોનાના થઈ ગયા। પછી તે મોચી પાસે ગયો અને તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું ભગત, મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે। શું કહે છે પછી એ સાધુ જે છે એ સોનાના ઓજારો બનાવી અને ત્યાંથી પછી મોચી પાસે ગાય છે, અને તેમની પાસેથી જે પૈસા હોય છે એ લઈ લે છે, 50 પૈસા લેવાના હોય છે આપવાનું કહેશે તો લઈ લે છે, અને પછી એ વખતે ભગતને કહે છે કે ભગત, મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો તમારું ઈશ્વર ભલું કરશે। કે મુઠ્ઠી ચણાના પૈસા જે થતા હોય એટલા પણ તમે જો ભિક્ષા માટે સાધુને જો આપશો તો એ ઈશ્વર તમારું ભલું કરશે। ત્યારે મોચીએ ખિસ્સામાંથી એક સિક્કો આપતા કહ્યું લો, એક મુઠ્ઠી ચણામાં શું થશે, એ દુકાન તરફ ચાલતો થયો, અને જે મોચી જે છે એ ખિસ્સામાં હાથ નાખે છે, અને ખિસ્સામાં હાથ નાખી અને જે સિક્કો નીકળે છે સિક્કો આપે છે અને કહે છે કે લો, એક મુઠ્ઠી ચણામાં તો વળી શું થશે, લો તમે તારા આ સિક્કો લઈ લો, એમ કરીને સિક્કો આપી અને ત્યાંથી ચાલતો થઈ જાય છે। હવે આગળની વાત કરીએ આપણે તો કે એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે, એમ કહી સાધુએ પગ ઉપાડ્યો। સાધુ કહે છે કે એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે એમ કહી અને ત્યાંથી સાધુ પણ ચાલતો થઈ જાય છે, મતલબ કે 2 વ્યક્તિઓ અલગ થઈ જાય છે, સાધુ પોતાના રસ્તે જાય છે અને ભગત જે મોચી ભગત છે પોતાની દુકાન તરફ ચાલવા લાગે છે। હવે મોચી ભગત દુકાને આવે છે, મોચી એ દુકાન પર આવીને જોયું તો ઓજાર બધા સોનાના, તે સમજી ગયો કે આ કામ પેલા સાધુનું છે। હવે શું થાય છે કે દુકાન ઉપર આવીને જોવે છે પોતાના સાધનો જે ઓજારો છે એને જોવે છે, તો જો ઓજારો જે છે એ બધા સોનાના બની ગયા છે, અને સમજી જાય છે કે આ જે કામ છે આ સોનાનું કરવાનું કામ જે છે એ સાધુનું ચોક્કસ લાગે છે, અને મોચીનો જીવ બળી ઉઠ્યો, મતલબ મોચીનો જીવ જે છે એ બળી ઉઠવો મતલબ કે દુઃખી થવું, એ શું થઈ જાય છે, દુઃખી થઈ જાય છે,
એ દુઃખી થઈ જાય છે અને પછી વિચારે છે એક તે નિશાસો નાખી બબડ્યો છે, નિશાસો નાખે છે અને બબડે છે, એકદમ નાહત થઈ જાય છે કે ભાઈ મારે આની વસ્તુની જરૂરિયાત નથી, એવી વસ્તુ આ આપીને ગયો છે, મારે આની શું કરવું. પછી વિચારે છે કે અરે ભગવાન, હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ. તેણે ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યા, સોનાના ઓજારો બની ગયા છે તો સોનાના ઓજારો ઉપર એ કામ કરી શકે તેમ નથી. એટલે કહે છે કે મારે આ ઓજારોની જરૂર નથી, એમ કરી અને સોનાના ઓજારો જે છે એ ફરી પાછા ઘરના અંદર ખૂણામાં નાખી દે છે. પછી ઊંચે મુકાયેલા ઘસાયેલા ઓજારો ઉતારી વળી પાછે કામે વળગ્યો. હજી ઘસાયેલા છે, જેનો ઉપયોગ થઈ ચૂક્યો છે, જૂના થઈ ગયેલા છે, એવા ઓજારો જે એમને ઉપર મૂકેલા હોય છે એ તેથી નીચે ઉતારે છે અને નીચે ઉતારી અને ફરી પાછા પોતે કામમાં લાગી જાય છે અને સોનાના જે ઓજારો હોય છે એને ઘરના ખૂણામાં ફેંકી દે છે. મનોમન એમ પણ કહેતો હતો કે ગમે તેમ પણ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ હતી. ઈચ્છા ગમે તે હોય, મનોમન એવો વિચાર કરતો હોય છે કે ગમે તે વસ્તુ હોય પણ સાધુની ઈચ્છા તો એવી હોય છે કે આપણને સુખી કરે, કારણ કે સોનાના ઓજારો બની ગયા છે તો લાવો સોનાના અંદરથી આપણે પૈસા મેળવી અને આપણું સુખી જીવન જીવી શકીએ. પણ આપણે એવું જીવન જીવવું નથી એવું મોચી ભગત પોતાના મનોમન વાત કરતો હોય છે. બિચારે 12 મહિના મજૂરી કરી ત્યારે માંડ માંડ નવા ઓજાર વસાવી શક્યો. હવે આ જૂના ઓજાર ઉપર જ્યારે એ કામકાજ શરૂઆત કરે છે તો એને લાંબો સમય લાગી જાય છે, 12 મહિના લાગી જાય છે. 12 મહિના લગાતાર કામકાજ કરે છે ત્યારે એટલા પૈસા એકઠા કરે છે કે નવા ઓજારો લાવી શકે. તો એ લગાતાર 12 મહિના કામ કરે છે, મજૂરી કરે છે, ત્યારે એ નવા ઓજારો માંડ માંડ એકઠા કરી શકે છે. એકવાર તે ભજન ગણગણતો નીચી નજરે સીવતો હતો અને ત્યાં એના કાને કોઈકનો અવાજ પડ્યો, કેમ છો મોચી ભગત. હવે સમય પ્રસાર થઈ જાય છે અને એક દિવસે પોતે કામકાજ કરતો હોય છે અને ભજન ગાયતો હોય છે, ગણગણતો હોય છે અને કામ કરતો હોય છે ને એવામાં જ અચાનક જ એના કાનના અંદર અવાજ આવે છે કે કેમ છો મોચી ભગત, મજામાં ને. આવો જવાબ ત્યાં આવે છે. મોચીએ જોયું તો એ પહેલાં સાધુ હતા. તેણે સાધુને કહ્યું, ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે સાધુ મહારાજ. મોચી તો ઊંચું જોઈને ઓળખી જાય છે પેલા સાધુને અને સાધુને કહે છે કે ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે સાધુ મહારાજ. સાધુ મહારાજ તમે એ જ છો કે જે અમારા ઓજાર બગાડીને ગયા હતા. સાધુને નવાઈ લાગી, એમને તો હતું કે પોતાને ઓળખતા જ મોચી ભગત પગે પડશે. સાધુને મનમાં એ નવાઈ લાગી આવે છે, આશ્ચર્ય થઈ જાય છે કે કદાચ આ મોચી જે છે એ મને મળશે, ઓળખશે તો મારા પગમાં પડી જશે. પણ એવું કંઈ થતું નથી કે માનપાન કરશે, ઘણો બધો આભાર માનશે, પણ એને બદલે આ માણસ તો પોતાને ઠપકો આપતો હતો. મોચી ભગતને પેલા જે સાધુ તેમણે એવું હતું કે આ વ્યક્તિ મને મળશે તો મને ઓળખીને પછી મને માનપાન આપશે, ઘણો બધો આભાર માનશે, મારા પગે પડશે. પણ એવી કોઈ બદલું થતી નથી. આની બદલે તો જે મોચી ભગત જે છે એ સાધુને ઠપકો આપે છે અને સાધુને વહેમ પડ્યો. સાધુને વહેમ પડે છે, સાધુને કંઈક મનમાં વિચાર આવે છે કે શું થશે હવે, કે આ બિચારો સોનાને પિત્તળ ધારી બેઠો લાગે છે. એને વહેમ પડે છે અને લાગે છે કે આ પૂરેપૂરી રીતે સમજ્યો નથી. આ જે સોનાના ઓજારો બનાવ્યા છે એને એવું લાગે છે કે ખરેખર આ ઓજારો જે છે એ પિત્તળના છે એવું એમને લાગી રહ્યું છે, માટે મને આ રીતે વાત કરી રહ્યો છે. તેમણે કહ્યું, મોચી ભગત, ઓજાર બગડ્યા નથી, સોનાના બનાવ્યા છે, ક્યાં છે, નાખી તો નથી દીધા ને. અરે સાધુ જે છે મોચી ભગતને કહે છે કે ઓજાર મેં બગાડ્યા નથી, મેં એને સોનાના બનાવ્યા છે, ક્યાં છે તમારા એ ઓજારો, નાખી તો નથી દીધા ને બધા ક્યાંય દૂર. ત્યારે મોચી ભગત કહે છે કે મને ખબર છે મહારાજ, સોનાના છે, પણ એ સોનું મેં મારા બાવળાના બળથી ઓછું મેળવ્યું છે. કહે છે મને ખબર છે કે સોનાના તો છે જ, પણ એ જે સોનું જે છે સોનાના ઓજારો છે એ મારા બાવળાના બળથી મતલબ મારી મહેનતથી મારા પરિશ્રમથી મેળવ્યું નથી, અને આવું મફતનું સોનું હું શું કરું. કહે છે કે આવું મફતનું સોનું શું કરવું છે મારે, મારે આવું મફતનું સોનું જોઈતું નથી. એ પડ્યા ખૂણામાં તમે પાછા લઈ જાઓ. કહે છે કે એ પડ્યા ખૂણામાં તમે તારે પાછા લઈ જાઓ, મારે તમારા સોનાના બનાવેલા ઓજારો જોઈતા નથી. સાધુએ મોચીને શિખામણ આપતા કહ્યું, મોચી ભગત, તમે કશી ગમ નથી. ત્યારે સાધુ છે મોચીને થોડી સમજણ આપે છે, શિખામણ આપે છે અને કહે છે કે મોચી ભગત તમને કશી ગમ નથી, મતલબ કે તમને કંઈ સમજ નથી કે શું, સોનું વેચીને પૈસા બનાવો ને મજા કરો. કહે છે કે સોનાના ઓજારો છે તો સોનું વેચો અને પૈસા મેળવો અને પછી મજા કરો, આ કાચી દુકાને પાકી કરો, કામ કરનાર માણસો રાખો અને બેઠા બેઠા ખાઓ અને લહેર ઉડાવો. કહે છે કે આ કાચી તમારી દુકાન છે તો કાચી દુકાનને પાકી દુકાન બનાવી દો અને કામ કરવા માટે માણસોને રાખી દો અને તમે તારા બિંદાસથી બેઠા બેઠા ખાઓ અને લહેર કરો, કારણ કે સોનાના ઓજારો મળી ગયા છે. તો ત્યારે મોચીએ પૂછ્યું
કે ભગવાને આ હાથ પગ આપ્યા છે એને શું કરવું? મહારાજ મસ્ત રીતે પ્રશ્ન કરે છે કે મહારાજ બધી વાત તમારી સાચી, પણ ભગવાને મને જે હાથ પગ અહીંયા આપ્યા છે, એ હાથ પગ આપ્યા છે એનું શું કરવું મહારાજ, એનાથી મારે શું કામ કરવું? ત્યારે નવાઈ ભરી આંખે સાધુ તો મોચી ભગત સામે જ તાકી રહ્યા, અને નવાઈ સાથે મતલબ આશ્ચર્ય સાથે જે મોચી આ જે સાધુ જે છે એ આ મોચી ભગત સામે જોઈ રહે છે, તાકી રહે છે, મતલબ એક ત્યારે જોઈ રહે છે. મોચીએ કહ્યું, સાધુ મહારાજ ભગવાને હાથ પગ કંઈ બેઠા બેઠા ખાવા માટે નહીં, કામ કરવા આપ્યા છે. ત્યારે મોચી મહારાજ મતલબ સાધુને કહે છે કે મહારાજ ભગવાને જે હાથ પગ આપ્યા છે એ કંઈ બેઠા બેઠા ખાવા માટે નથી આપ્યા, પણ કામ કરવા માટે આપ્યા છે. અને તમે એક વસ્તુ આપણે વિચારી શકીએ છીએ કે જો બધા જ વ્યક્તિઓ કામ ના કરે ને બેઠા બેઠા ખાય તો નવી વસ્તુઓનું ઉત્પાદન પણ ના થાય અને નવી કોઈ વસ્તુ આપણને મળે નહીં, ને બધા આળસુ થઈ જાય, બેસી રહે. પણ જો કામ કરતા રહે તો કંઈક ને કંઈક નવી વસ્તુની શોધ થાય, નવું કંઈકનું આપણને વસ્તુ મળે અને જીવન પણ આપણું વ્યવસ્થિત નીકળે, આપણું શરીર પણ વ્યવસ્થિત જળવાઈ રહે. આવી બધી એની વાત આના અર્થ પરથી આપણને જોવા મળે છે. આ સાંભળી સાધુ બોલે છે કે મોચી ભગત સાચી વાત છે, ભગવાને કામ કરવા જ હાથ પગ આપ્યા છે, હવેથી હું પણ હાથે કમાઈશ અને ખાઈશ ને તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ. સાધુ શિખામણ મોચી ભગતને આપવા જાય છે, પણ જે સાચી જે શિખામણ છે મોચી ભગત સાધુને આપી દે છે, અને સાધુ કહે છે કે મોચી ભગત વાત તમારી સાચી છે, ભગવાને કામ કરવા માટે જ આપણને હાથ પગ આપ્યા છે, તો હવેથી હું પણ મારા હાથે જ મહેનત કરી અને કમાઈશ અને ખાઈશ, અને તમારા જેવો જે જીવનનો ખૂબ જ સાચો આનંદ જે છે એ આનંદ હું પણ મેળવીશ. સાધુ કોઈ ઊંડા વિચારમાં પડી ગયા હતા, અને આવું વેચે વાત કરી અને કોઈક ઊંડા વિચારના અંદર ગહેરા વિચારોના અંદર પડી જાય છે, અને પોતાના કામે વળતા મોચીએ સાધુને પૂછ્યું, કેમ મૂંગા થઈ ગયા? સાધુ વિચારમાં પડી જાય એટલે સ્તબ્ધ થઈ જાય છે. ત્યારે પોતાનો કામ કરતો હોય છે આ મોચી, એ મોચી કામ કરતો કરતો પૂછે છે કે સાધુ કેમ મૂંગા થઈ ગયા છો, મતલબ કેમ બોલતા નથી? સાધુએ કહ્યું, હું મૂંગો નથી થઈ ગયો, વિચારમાં પડી ગયો છું. કે હું મૂંગો એટલે મતલબ હું બોલતો નથી એવું નથી, પણ હું શું થઈ ગયો છું, વિચારમાં પડી ગયો છું, કંઈક વિચારી રહ્યો છું. શા વિચારમાં પડી ગયા છો મહારાજ, મેં તમને કંઈ એ ખોટું છે? મોચી ભગત કહે છે કે શા વિચારમાં પડી ગયા છો તમે મહારાજ, મેં તમને જે કીધું છે એ શું ખોટું છે કે શું? ત્યારે સામેથી સાધુ કહે છે કે તમારી વાત નથી મારી વાત છે. સાધુએ મોચી સામે ગંભીર ભાવે જોઈને કહ્યું, સાધુ મોચી સામે ગંભીર ભાવે જોવે છે અને કહે છે કે તમારી વાત નથી મારી પોતાની વાત છે, કે હું પણ નાનું મોટું તપ તો કરું જ છું, જેમ મારી પાસે સોનું બનાવવાનું સાધન છે છતાં મેં એનો ઉપયોગ મારી જાત માટે કદીએ કર્યો નથી. સાધુ વાત કરે છે કે હું પણ તમારી જેમ નાનું મોટું તપ તો કરું જ છું, કે કેવી રીતે? કે જેમ કે મારી પાસે સોનું બનાવવાનું સાધન તો છે જ, સાધુ પાસે સોનું બનાવવાનું સાધન હતું, મતલબ એ પારસમણી હતી, એ કોઈ પણ લોઢાને અડે તો એ સોનું બની શકતું હતું એવું સાધન છે, પણ છતાં મેં મારો એનો ઉપયોગ મારી જાત માટે કદીએ કર્યો નથી. કે સાધુએ પોતાની જાત માટે સાધુ કર્યો નથી એનો ઉપયોગ, કે મોચી ભગતને કહે છે કે તમે તમારા સોનાના વેચો અને એનાથી પૈસા મેળવી અને તમે વ્યવસ્થિત જીવન જીવો, પણ સાધુ પાસે તો ઓલરેડી હતું જ એ પારસમણી, તો પોતે પણ કોઈ લોઢાનો અડી અને સ્પર્શ બનાવીને સોનું બનાવી શકે અને વેચીને પોતે પણ સારું જીવન જીવી શકે, પણ એવો એનો ઉપયોગ એમણે કર્યો ક્યારે પણ કર્યો નથી. અને કહે છે કે ભિક્ષા માગીને પેટનો ખાડો પૂરું છું, ભિક્ષા માગી ઘરે ઘરે ભટકું છું અને ભિક્ષા માગી અને પોતાનો પેટનો ખાડો પૂરું છું, મેં ક્યારે પણ આનો ઉપયોગ કર્યો નથી, પણ આજે તારી આ ભિક્ષાનો જે ગર્વ મારામાં હતો તે પણ ગાળી નાખ્યો છે. કહે છે કે જે આજે તારી જે આ ભિક્ષાનો જે ગર્વ હતો મને એ જે ગર્વ છે એ પણ તે ગાળી નાખ્યો છે. આજથી તમે મારા ગુરુ, આવું સાધુ જે છે એ મોચી ભગતને કહે છે કે આજથી તમે મારા ગુરુ છો અને આજથી હું તમારો આ દાખલો યાદ રાખીશ અને મારા ગર્વને ધોતો રહીશ. કહે છે કે આજથી તમે મારા ગુરુ છો, આવું સાધુ મોચી ભગતને કહે છે કે આજથી તમે મારા ગુરુ છો અને હું તમારો આ જે દાખલો જે છે એ હંમેશા યાદ રાખીશ અને મારા ગર્વને હંમેશા ધોતો રહીશ. કે મને એટલો ગર્વ હતો, એકદમ અહંકાર હતો, અભિમાન હતું કે ભાઈ હું પારસમણીથી લોઢાઓને સોનું બનાવી શકું છું અને બીજા લોકોને મદદગાર બની શકું છું, પણ હવેથી હું મારો જે ગર્વ છે મતલબ અભિમાન છે એને હંમેશા ઓછું કરતો રહીશ. અને મોચી કામ કરવું ભૂલી ગયો અને સાધુની પીઠ પાછળ જોતો રહી ગયો. વસ્તુ કહે છે કે આ રીતે કહી અને તે સાધુ છે ત્યાંથી ચાલતા થઈ જાય છે, અને સાધુ ચાલતા થઈ જાય છે એટલે મોચી ભગત જે છે કામ કરવાનું જે છે ભૂલી જાય છે, મતલબ મૂકી દે છે, અને સાધુની પીઠ મતલબ પાછળથી જોઈ રહ્યો હોય છે. અને કામે ઓળખતા બબડ્યો,
आप खरा साधु छो अने पछी ए पोते कामे वळगी जाय छे अने काम करता करता बबड़े छे मतलब बोले छे के खरेखर आ साधु ए साचा साधु छे। तो आ पाठ उपरथी आपणने ते मोची भगत छे एनी जे प्रामाणिकता छे एनी जे मेहनत अने परिश्रम छे एनी वात आपणने अहींया जाणवा मळे छे। तो अहींया आपणो जे पाठ छे ए पूर्ण थाय छे। हवे जे शब्द समजूती आपणे अहींया पहेला मेळवी लीधेली हती, हवे बाकीनो जे भाग वधे छे कि जेमां जे रूढ़िप्रयोगों छे, भाषा सज्जता छे, व्याकरणनो टोजो टॉपिक आवे छे अने स्वाध्यायना जे प्रश्नों आवे छे, आ बधाजनी चर्चा आपणे नेक्स्ट विडियो मतलब आवता विडियोना अंदर करीशुं। अस्तु।